नमस्ते कलरोमंड स्कूल ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। धोरण जुनियर केजी विषय सामान्य ज्ञान આગળના વિડિયોમાં શું શીખી ગયા આપણે બાળકો પાલતુ પ્રાણી કોને કહેવાય આજે શું શીખવાનું છે પાઠ 6 જંગલી પ્રાણીઓ આજે આપણે જંગલી પ્રાણી કોને કહેવાય તે આપણે શીખવાનું છે તો ચાલો શીખીએ આ શેનું ચિત્ર છે બાળકો જુઓ તો સિંહનું સિંહને કેવું પ્રાણી કહેવાય સિંહ ક્યાં રહે જંગલમાં તો તેને શું કહેવાય જંગલી પ્રાણી આ શેનું ચિત્ર છે બાળકો વાઘનું વાઘ પણ જંગલમાં રહે આને પણ જંગલી પ્રાણી કહેવાય આ શેનું ચિત્ર છે બાળકો હાથીનું હાથી પણ જંગલમાં રહે ને તો તેને પણ જંગલી પ્રાણી કહેવાય આ શેનું ચિત્ર છે બાળકો શિયાળનું શિયાળ પણ જંગલી પ્રાણી કહેવાય આ જુઓ તો બાળકો આ શેનું ચિત્ર છે જીરાફનું જીરાફ જંગલમાં રહે ને આ શેનું ચિત્ર છે બાળકો હરણનું હરણને પણ જંગલી પ્રાણી કહેવાય આ શેનું ચિત્ર છે બાળકો આ તો રીછનું ચિત્ર છે રીછને કેવું પ્રાણી કહેવાય જંગલી પ્રાણી રીછ પણ જંગલમાં રહે ને બાળકો આ શેનું ચિત્ર છે જુઓ તો બાળકો આ શેનું ચિત્ર છે પટાપટાવાળું આ કેવું પ્રાણી કહેવાય આને તો ઝીબ્રા કહેવાય ઝીબ્રા પણ જંગલમાં રહે આ શેનું ચિત્ર છે જુઓ તો બાળકો આ તો વાંદરો છે વાંદરો ક્યાં રહે જંગલમાં આ શેનું ચિત્ર છે બાળકો શિયાળ જેવું છે આને શું કહેવાય શિયાળ કહેવાય નહીં આને તો શું કહેવાય આને વરુ કહેવાય વરુ પણ જંગલમાં રહે આ જુઓ તો બાળકો શેનું ચિત્ર છે ચિત્તો ચિત્તો ક્યાં રહે જંગલમાં જુઓ તો બાળકો આ શું છે તમારી ચોપડીમાં પેજ નંબર 14 ઉપર જંગલી પ્રાણીઓ વિશે સમજૂતી મેળવવાની છે શું કરવાનું છે બાળકો સમજૂતી મેળવવાની છે જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે તમને ખબર છે બાળકો જંગલી પ્રાણી ક્યાં રહે જંગલમાં રહે છે વાઘ સિંહ ચિત્તો રીંછ શિયાળ એ માંસાહારી પ્રાણીઓ છે વાઘ સિંહ ચિત્તો રીંછ શિયાળ એ માંસાહારી પ્રાણીઓ છે માંસાહારી પ્રાણીઓ કોને કહેવાય તમને ખબર છે બાળકો જે બીજા પ્રાણીનો શિકાર કરી અને તેને ખાય તેને માંસાહારી પ્રાણીઓ કહેવાય માંસાહારી પ્રાણીઓ બીજા પ્રાણીનો શિકાર કરીને ખાય છે અહીં જુઓ તો બાળકો હાથી જીરાફ હરણ એ શાકાહારી પ્રાણીઓ છે હાથી જીરાફ અને હરણ એ શાકાહારી પ્રાણીઓ છે તેઓ શું ખાય તો કે તેઓ ઘાસ અને પાન ખાય છે તે બીજા પ્રાણીનો શિકાર કરતા નથી એટલે તેને શાકાહારી પ્રાણીઓ કહેવાય જંગલી પ્રાણીઓને આપણે સર્કસમાં જોઈએ છીએ તમે સર્કસ જુઓ છો ને બાળકો તેમાં કોણ કેવા પ્રાણીઓ હોય હાથી ને તે હોય ને તે જંગલી પ્રાણીઓ આપણે સર્કસમાં જોઈ શકીએ છીએ ને એ સર્કસમાં હોય આગળ જુઓ તો બાળકો જોડકા જોડ અહીં શું કરવાનું છે તમને ખબર છે બાળકો આ શેનું મોઢું આપણું આપેલું છે તમે જુઓ તો તમારી ચોપડીમાં સિંહનું આ શેનું છે જીરાફનું આ હાથીનું આ હરણનું તો હવે તો અહીંયા જુઓ તો અહીંયા શું કરવાનું છે અહીંયા આખું ચિત્ર આપેલું છે તેને જોઈ અને શોધી અને આપણે જોડવાનું છે આ સિંહ છે તેને ક્યાં જોડવાનું છે હાથી સાથે જોડવાનું છે નહીં એને હાથી સાથે નથી જોડવાનો સિંહના મોઢાને આખા સિંહના ચિત્ર સાથે જોડવાનો છે જોવો બાળકો કેવી રીતે જોડવાનું છે આ અહીંયા નથી અહીંયા નથી અને અહીંયા આખો સિંહ છે તેને આવી રીતે સિંહના ચિત્ર સાથે જોડવાનો છે પછી જુઓ તો બાળકો આ સિંહનું ચિત્ર છે આ સિંહનું મોઢું છે બોલો બોલો આ જીરાફનું મોઢું છે આ જીરાફને અહીંયા જીરાફ સાથે જોડવાનું છે હવે શોધો તો જીરાફ ક્યાં છે આ છે જીરાફ નહીં આ તો હાથી છે આ હરણ છે આને તો આપણે જોડી લીધો આ જીરાફ છે તો આ જીરાફને આપણે આ જીરાફ સાથે જોડવાનો છે જીરાફના મોઢાને આખા જીરાફ સાથે આ શેનું ચિત્ર છે બાળકો જુઓ તો આ તો હાથીનું ચિત્ર છે તો હાથીને આખા હાથીના ચિત્ર સાથે જોડવાનો છે આ બે તો જોડાઈ ગયા આ છે હાથી તો કે નહીં આ તો હરણ છે તો આ હાથીને આ હાથીના ચિત્ર સાથે જોડવાનો છે આ શેનું ચિત્ર છે બાળકો જુઓ તો હવે શું વૈધું એક જ વૈધું આ શું છે હરણ તો આને હરણને હરણના મોઢાને આખા હરણ સાથે આવી રીતે જોડકો જોડવાનો છે આજે તો તમને મજા આવશે બાળકો આજે તો ખાલી જોડકા જ જોડવાના અને સમજૂતી મેળવવાની છે હવે આગળ જુઓ બાળકો તમારી ચોપડીમાં મૌખિક પ્રશ્નો આપેલા છે હું તમને પ્રશ્ન પૂછું તમારે તેનો જવાબ આપવાનો છે તો પ્રશ્ન પહેલો જંગલી પ્રાણીઓ ક્યાં રહે છે તો તમારે શું કહેવાનું જંગલી પ્રાણી ક્યાં રહે બોલો બોલો ક્યાં રહે જંગલમાં તમારે એમ કહેવાનું જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે પ્રશ્ન બીજો જંગલી પ્રાણીઓ ક્યાં જોવા મળે છે બોલો તો આપણે આગળ શીખી ગયા ને જંગલી પ્રાણી ક્યાં જોવા મળે સર્કસમાં આવડી ગયું બાળકો જંગલી પ્રાણીઓ ક્યાં જોવા મળે છે તો તમારે કહેવાનું કે જંગલી પ્રાણીઓ સર્કસમાં જોવા મળે છે તો જુઓ બાળકો આજનું આપણું હોમવર્ક છે જે હું તમને ફોટા મોકલું તે રીતે તમારે પૂર્ણ કરવાનું છે જય શ્રી કૃષ્ણ